Hello students, good morning. How are you all? Okay, I hope you all are fine. Okay, આપણો હવે આ સ્ટાન્ડર્ડ 4 માં આખું સત્ર પતી જવાનું છે, રાઈટ? આ છે લાસ્ટ યુનિટ, યુનિટ 6, રાઈટ? ઓકે, આપણે એક્ટિવિટી જોવાના છે, એક્ટિવિટી 7. એક્ટિવિટી 7 માં શું છે તમને ખ્યાલ છે? નો. ઓકે, તો આ લોકડાઉનમાં જ્યારે તમે ઘરે હતા આખું વર્ષ, ત્યારે તમને તમે તમારા મિત્રોને કોલ કર્યા હશે, રાઈટ? તો જ્યારે તમે કોઈ તમારા ફ્રેન્ડને કોલ કરો છો ત્યારે કેવી રીતે વાત કરશો? સ્ટાર્ટિંગમાં હલો, હાઉ આર યુ પૂછશો ને, કેમ છે, બરાબર? તમે ગુજરાતીમાં વાત કરો છો કે કેમ છે, શું કરે છે, વોટ આર યુ ડુઈંગ, બરાબર? તો આપણે આવા ક્વેશ્ચન પૂછતા હોઈએ છીએ. ફર્સ્ટ હાઉ આર યુ, વોટ આર યુ ડુઈંગ, તું શું કરે છે હમણાં, બરાબર? એટલે આન્સર આપશે કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ સ્ટડિંગ, આઈ એમ વોચિંગ ટીવી. ઓકે, તો આવી રીતે જ્યારે તમે એકબીજાને ફોન કરો છો ત્યારે આવી રીતે વાતચીત કરવાની છે ઇન ઇંગ્લિશ. જ્યારે કુકુ એના ફ્રેન્ડ્સને ફોન કરે છે, તમે જોઈ ગયા આગળની એક્ટિવિટીમાં, તો કેવી રીતે વાત કરે છે, બરાબર? હવે તમારા ફ્રેન્ડની જગ્યાએ તમારા કોઈ એના ફાધર ફોન ઉચકે છે, તો તમે એને શું પૂછશો? વેર ઇઝ હી અથવા વેર ઇઝ સી, ક્યાં છે, જે નામ હોય એ, બરાબર? કે ક્યાં છે, બરાબર? તો આ એક્ટિવિટીમાં આપણે આવી રીતે જે વાતચીત થાય છે એના વિશે જોવાના છે. લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ. એક્ટિવિટી 7 છે, જૂથ બનાવો અને અભિનય કરો. કુકુની જેમ તમે તમારા મિત્રને ઘરે ફોન કરી તેઓ શું કરી રહ્યા છે તે પૂછો. બાળકો, હમણાં લોકડાઉનમાં તમે એકબીજાના ઘરે જ્યારે હતા અને તમને તમારા ફ્રેન્ડની યાદ આવે છે, તો તમે એકબીજાને ફોન કરતા હશો, રાઈટ? તો એ ફોન કરીને તમે શું પૂછવાનું છે, કેવી રીતે કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરવાની છે, કે તેઓ શું કરી રહ્યા છે, તો આપણે જોઈએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે યાસીન. યાસીન નામનો એક છોકરો કહે છે, હલો, ઇઝ ઇટ વિશ્વરાજ હોમ, એટલે કે શું આ વિશ્વરાજનું ઘર છે? કિશોરભાઈ, કિશોરભાઈ કોણ છે? વિશ્વરાજના ફાધર. કિશોરભાઈ સેઝ, જ્યારે આ બે ડોટ આપેલા હોય એનો મિનિંગ સેઝ, એટલે કે આન્સર આપે છે યસ. હુ ઇઝ સ્પીકિંગ, કોણ બોલો છો તમે? યાસીન, આઈ એમ યાસીન. યાસીન આન્સર આપે છે આઈ એમ યાસીન. કિશોરભાઈ સેઝ, ઓહ હેલો યાસીન, હાઉ આર યુ. જ્યારે આપણે કોઈને ફોન કરીએ છીએ તો પહેલાં શું પૂછીએ છીએ? હાઉ આર યુ. યસ, યાસીન સેઝ આઈ એમ ફાઇન. વેર ઇઝ વિશ્વરાજ, વિશ્વરાજ ક્યાં છે? વેર એટલે કે ક્યાં, વિશ્વરાજ ક્યાં છે? કિશોરભાઈ સેઝ, હી ઇઝ ઇન ધ ગાર્ડન, એ ગાર્ડનમાં છે. યાસીન સેઝ, વોટ ઇઝ હી ડુઈંગ, એ શું કરે છે? વોટ ઇઝ હી ડુઈંગ ક્વેશ્ચન પૂછે છે કે ગાર્ડનમાં શું કરે છે. કિશોરભાઈ સેઝ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. આપણે એક્શન વર્ડ શીખી ગયા છે, રાઈટ? તો પ્લેઇંગ એ એક્શન વર્ડ્સ થશે અને એની આગળ આવશે ઇઝ પ્લેઇંગ, એટલે કે હમણાં ક્રિકેટ રમી રહ્યો છે. ક્યાં? ઇન ધ ગાર્ડન. ઓકે, એના ફાધર આન્સર આપે છે કે એ ક્રિકેટ રમી રહ્યો છે ગાર્ડનમાં. ઓકે, તો આ રીતે તમે પણ તમારા ફ્રેન્ડને જ્યારે ફોન કરો ત્યારે આવી રીતે વાતચીત કરવાની છે. ઓકે, ચલો આગળ જોઈએ. આ છે લેડર, અને શું કહેવાશે? લેડર. લેડરનો સ્પેલિંગ છે LADER. ઓકે, ધ લેડર ઇઝ હાઈ એન્ડ સો આઈ ગો, એ ઊંચી છે એટલે મારે જવું છે. અપ સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. એન્ડ વેરી સ્લો, જ્યારે આપણે ઉપર ચડીએ છીએ, ઊંચાઈએ જઈએ છીએ, ત્યારે ધીરે ધીરે જવાનું છે. બટ વેન આઈ એમ એટ ધ ટોપ એટ ધ લાસ્ટ, એટલે કે જ્યારે હું ઉપર પહોંચી જઈશ, આઈ કેન સ્લાઇડ ડાઉન વેરી ફાસ્ટ, એટલે કે જ્યારે હું નીચે ઉતરીશ ત્યારે ફાસ્ટ ઉતરીશ. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે રિવિઝન 2 માં જોઈએ એક્ટિવિટી 1 2 4.
4. ફર્સ્ટ છે એક્ટિવિટી 1. વાંચો અને વાક્ય પૂર્ણ કરો. તમારે વાંચવાનું છે અને આ જે ફિલઅપ્સ છે એને કમ્પ્લીટ કરવાની છે. હલો, આઈ એમ, તમારે અહીં તમારું નામ લખવાનું છે. જેમ કે મારું નામ છે રુચિ, આર કેપિટલ, ફર્સ્ટ નામનો ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. ઓકે. આઈ સ્ટડી ઇન ક્લાસ, તમે કયા ક્લાસમાં ભણો છો? 4th. આઈ સ્ટડી ઇન ક્લાસ 4th. આવી રીતે 4th લખવાનું છે. 4ની ઉપર TH. ઓકે. માય ફાધર્સ નેમ ઇઝ, અહીં તમારે તમારા ફાધરનું નામ લખવાનું છે. માય મધર નેમ ઇઝ, તમારી માતાનું નામ લખવાનું છે. આઈ લવ માય, શું લખશો? આઈ લવ માય સિસ્ટર, બ્રધર, આઈ લવ માય ફાધર. ઓકે, તમે જેને લવ કરતા હોય એનું નામ તમે લખી શકો. આઈ લવ માય ઇન્ડિયા પણ લખી શકો. ઓકે, સો યુ કેન રાઇટ આઈ લવ માય ઇન્ડિયા, આઈ લવ માય ફાધર. એન્ડ ઓલ્સો યુ કેન રાઇટ આઈ લવ માય સિસ્ટર. ઓકે, સો ધીસ ઇઝ સ્મોલ પેરેગ્રાફ ઓફ માય સેલ્ફ. યોર નેમ, યોર ક્લાસ, યોર ફાધર્સ નેમ, યોર મધર્સ નેમ એન્ડ યોર લવ. ઓકે, નાવ એક્ટિવિટી 2. બંધ બેસતા ના હોય એ શબ્દ ફરતે સર્કલ કરો. જોઈએ ડ્રાઈવર, ફાર્મર, ફાધર, ડૉક્ટર. ઓકે, આમાંથી હેલ્પર્સ કયા છે? ડ્રાઈવર એ હેલ્પર છે. ફાધર, ફાર્મર એ હેલ્પર છે, યસ. ફાધર, નો. ડૉક્ટર, યસ. આપણે સર્કલ કરશું ફાધર. ફાધર બંધ બેસતું નથી. નેક્સ્ટ, બ્રધર, ગ્રાન્ડફાધર, નર્સ, સિસ્ટર. ઓકે, આમાં બધા ફેમિલી મેમ્બર છે. બ્રધર ફેમિલી મેમ્બર, ગ્રાન્ડફાધર સિસ્ટર. નર્સ આવશે નહીં, નર્સ ઇઝ અ હેલ્પર. નાવ એક્શન વર્ડ્સ છે. રનિંગ, ડાન્સિંગ, લાફિંગ, ક્લેપ. ઓકે, આમાં બધા ingવાળા ફોર્મ છે. ઓકે, અને ક્લેપ એ નથી, મીન્સ ઇટ્સ અ ક્લેપ. ઓકે, નાવ 4th, પેન, બુક, પેન્સિલ, કાર. પેન, બુક, પેન્સિલ આપણને ઉપયોગી થાય છે ભણવામાં, બરાબર. કાર આવશે નહીં. નાવ 5th, હોસ્પિટલ, ડૉક્ટર, સ્કૂલ, પોસ્ટ ઓફિસ. હોસ્પિટલમાં ડૉક્ટર હોય, સ્કૂલ, પોસ્ટ ઓફિસ, શું આવશે? હોસ્પિટલ એક સ્થળ છે, સ્કૂલ પણ એક સ્થળ છે, પોસ્ટ ઓફિસ પણ એક સ્થળ છે. જ્યારે ડૉક્ટર એ હેલ્પર છે તો ડૉક્ટર આવશે નહીં. ઓકે, આટલું ક્લિયર. ચલો એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 છે, ચિત્ર જુઓ, વાક્ય વાંચો અને નીચે આપેલ જગ્યામાં ચિત્ર સાથે બંધ બેસતા વાક્યો લખો. તમને ચિત્રમાં શું દેખાય છે? સન, એક બોય દેખાય છે. બોયનું નામ શું છે? રહીમ. શું નામ છે? રહીમ. આપણે અહીં પહેલાં જે સેન્ટેન્સ આવશે એની પર ટીક કરશું અને પછી એને પાછા નીચે લખશું. આ બોય શું રમી રહ્યો છે? હોકી. આ હોકી બેટ છે, એટલે કે હોકી. ધેર ઇઝ અ યંગ બોય ઇન ધ પિક્ચર. દેખાય છે યંગ બોય? યસ. લાસ્ટ સેન્ટેન્સ આવશે. નેક્સ્ટ, હિઝ નેમ ઇઝ રોશન. એનું નામ રોશન છે? નો, રહીમ છે. હિઝ નેમ ઇઝ રહીમ. ઇટ ઇઝ રેનિંગ. રેનિંગ છે? નો. ધ સન ઇઝ શાઇનિંગ. સન શાઇન કરે છે? યસ. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. પ્લેઇંગ ક્રિકેટ કરે છે? નો. હી ઇઝ પ્લેઇંગ હોકી. 4 સેન્ટેન્સ આવશે. 1, 2, 3 એન્ડ 4. પહેલું આવશે, ધેર ઇઝ અ યંગ બોય ઇન ધ પિક્ચર. હિઝ નેમ ઇઝ રહીમ. ધ સન ઇઝ શાઇનિંગ. હી ઇઝ પ્લેઇંગ હોકી. તમારે આ 4 સેન્ટેન્સ અહીં પાછા લખવાના છે. 1, 2, 3 એન્ડ 4. 1, 2, 3, 4. 4 સેન્ટેન્સ તમારે અહીં પાછા જોઈને લખવાના છે. ઓકે,
नाउ एक्टिविटी फोर। एक्टिविटी फोर में छे चित्र जुओ, शब्द वाँचो अने उदाहरण प्रमाणे वाक्य लखो। चित्र में तमने शू देखाय छे? फर्स्ट अ डॉक्टर, सेकंड छे अ फार्मर, थर्ड अ नर्स अने अ टीचर। आगळना यूनिट में आपणे आ जोई गया छे। कया यूनिट में? यूनिट फाइव। वेरी गुड। ओके, नाउ वेन आई ग्रो अप आई वॉन्ट टू बी अ डॉक्टर। જ્યારે હું મોટો થઈશ ત્યારે હું ડૉક્ટર બનીશ। ઓકે, એટલે કે મને ડૉક્ટર બનવું છે જ્યારે હું મોટો થઈશ। તો આવું સેન્ટેન્સ આપણે પાછું અહીં લખવાનું છે બધા ઉપરથી જોઈને। વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ टू बी अ, बीजू शू छे? फार्मर, एफ ए आर एम ई आर। स्पेलिंग बराबर जोईने लखवाना छे। आ थयो एक सेंटेन्स। एवी रीते तमे थर्ड सेंटेन्स लखशो, वेन आई ग्रो अप आई वोन्ट टू बी अ नर्स। ने लास्टमां लखशो, वेन आई ग्रो अप आई वोन्ट टू बी अ टीचर। ओके, आवडशे? એક એક્ઝામ્પલ મેં આપેલું છે, તમારે ફોર જાતે રીરાઇટ કરવાના છે। ઓકે, નાવ હવે તમે જે બનવા ઈચ્છો છો તે અહીં લખો। તમને ખરેખર શું બનવું છે એ તમે તમારી જાતે અહીં લખશો। કેવી રીતે લખશો? ઉપરથી જોઈને સેમ એઝ ઇટ ઇઝ। વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ, કોઈને પોલીસ બનવું હશે તો પોલીસ લખશે, ટીચર હશે તો ટીચર લખશે, એન્જિનિયર લખશે, જે બનવું હશે લખી શકો છો। તો અહીં તમે જે બનવા ઈચ્છો છો એનું સેન્ટેન્સ તમારે જાતે લખવાનું છે। વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ટીચર, આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર। ઓકે,